પપર્વત ગણય સદગુણમ અણુમપ્યુલ હિ મંદગુરૂ ભજે સદ શર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામીનારાયણ આરાધ્ય હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આજના દિવ્ય આ મહામહોત્સવના પ્રેરક અધ્યક્ષ અને વક્તા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન શાસ્ત્રી સ્વામી શ્રી ઘંજ્યામપ્રકાદાજી સ્વામી આ સંપ્રદાયના હાલમાં અધ્યાત્મના હૃદય કેન્દ્રને ધારણ કરેલા આપણા વચ્ચે વિરાજમાન પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ અખંડ ભગવત પરાયણ ધ્યાની સ્વામી સર્વે બ્રહ્મનિષ્ઠ પૂજનીય સર્વે મુક્ત એવા સર્વે સંતો યજમાન સ્ત્રીઓ વાલા પ્રેમી ભક્તજનો કોઈક ધરતીનો સ્તર એવો હોય કોઈક પ્રસંગો એવા હોય કે જ્યાં કેવળ પ્રેમ અને મહિમાની વાત હોય ત્યાં વાણી ચોક્કસ થંભી જતી હોય કેટલો દિવ્ય માહોલ છે જ્યાં આજે મને વ્યાખ્યાન માળામાં પાટે વહેરો વાણી સ્થંભી જાય છે કયો શબ્દ તમને આપવો મારે આજે એક તો વડતાલ ધામ એટલે આ વિશ્વમાં કે મહારાજે ગઢપુરને પોતાનું ઘર કહ્યું પણ મહારાજે જો પરમ ભાગવત દિવ્ય સંપ્રદાયના સંવહન માટે જો સેટેલાઇટ તરીકે કોઈ ઓફિશિયલ રીતે કે કેન્દ્રસ્થાને મૂક્યું હોય તો વડતાલને મૂકેલું છે જ્યાંથી ઉપાસના જ્યાંથી આજ્ઞા જ્યાંથી અનેક પ્રકારના ઉત્સવોની પરંપરા પછી બારબાણોનો હિંડોળો હોય કે રંગોત્સવ હોય આચાર્ય સ્થાપના હોય કે જ્યાં ગોમતીનું આહવાન થયું હોય રણછોડાયનું આહવાન થયું હોય સામાન્ય તમે જો ને કોઈક ધરતી હોય ને એ દેવ પ્રધાન હોય આ તિરુપતિ બાલાજી છે દેવ પ્રધાન તીરથ છે કોઈક ધરતી કર્મ પ્રધાન હોય કે જ્યાં એટલા સત્કર્મ થયા હોય ત્યારે એ ધરતી સત્કાર્યને લઈને પામેલી હોય છે કે જ્યાં એવા પુરુષ પાક્યા હોય તો એ ધરતી અતિ મહિમાશીલ બની ગઈ હોય છે પણ મારું વડતાલ ધામ છે એ બધાનો સમન્વય કરીને દિવ્યતાને પામ્યો છે મહારાજે અહીંયા જ્યારે દેવ પદરાવાતા મંદિર કરવું ત્યારે કે અહીંયા તો હજારો વર્ષ સુધી લક્ષ્મીજીએ તપ કર્યો માટે આ ધરતી તો આપણા માટે દિવ્યતાને પામેલી છે પ્રગટ અહીં હરિકૃષ્ણ મહારાજ પધરાવીને પોતાની ઉપાસનાનું સેટેલાઇટ અહીંથી ઊભું કર્યું છે આજ્ઞા માટે સાથે એવડા મોટા ઉત્સવો કર્યા અને સાથે એટલા બધા મોટા સંતો આના પાયામાં થયા આજે સદગુરુ વંદના મહોત્સવ આમ તો ત્રિવેણી સંગમ એવું નામ બોલીએ પણ એ તો કેટલા સંગમ ભેળા કર્યા અમારા ચેરમેનશ્રીએ ખબર નથી અને ખરેખર બહુ આનંદની વાત તો એ છે કે જ્યારે વડતાલના મંદિરનો પાયો નાખ્યા પછી મહારાજ તરત નહોતા આવ્યા પ્લીન સુધી પહોંચ્યા ને ત્યારે મહારાજ પધાર્યા હતા અને અક્ષરાન સ્વામી એ સેવામાં જોડાયેલા હશે જેવા મહારાજ આવ્યા એટલે અક્ષરાન સ્વામી સામે ચાલે મહારાજનું સ્વાગત કર્યું પણ તુરંત મહારાજે અક્ષરાન સ્વામી પૂછ્યું સ્વામી આટલે મંદિર પહોંચ્યું પણ પાયામાં શું ને કેટલું નાખ્યું છે ત્યારે અક્ષરાયંદ સ્વામીએ લઈ બોલ્યા મહારાજ નવ લાખ ઈટો આ પાયામાં નાખીને મહારાજ સાત વખત ભેટી પડ્યા છો અને ભક્તો ત્યારે આ ભૂકંપમાં આંચ નથી આવ્યો હો પણ આપણે શિખરને જોઈએ છે સુવર્ણ મળેલી પદ્મશીલાઓને જોઈએ છે ધજાઓને જોઈએ છે પણ નવ લાખ ઈંટો પાયામાં ગઈએ તો આપણે ભાવક હૃદય હોય તો જ યાદ આવી શકશે ત્યારે આ સંપ્રદાયના આજે બસો વર્ષના ઇતિહાસમાં ભગવાન સ્વામિનારાયણે દિવ્ય સિદ્ધાંતો ઉત્સવો ઉપાસનાઓ શાસ્ત્રો જે કંઈ આપ્યું છે એને પરંપરામાં વહેવા માટે આચાર્ય પરંપરા હોય કે આ સંતોની પરંપરા હોય કે હરિભક્તોના બલિદાન હોય પણ હજારો લાખોના સમર્પણ આ સંપ્રદાયના પાયામાં ધરમાઈ ગયેલા છે આજે હડપ્પા સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કંઈક ખોદકામ થતા હોય આજે કેટલી સંસ્કૃતિને ડટાઈ ગયેલા શહેરોને બહાર કાઢી અને સંસ્કૃતિને બહાર લાવતા હોય પણ મને કહેતા આજે આનંદ થાય છે અને વંદના કરવાનું મન થાય છે ઘનશ્યામ સ્વામીને કે આ સંપ્રદાયના પાયામાં આ ઉપાસના આ મંત્ર આ શાસ્ત્રોને પ્રોગ્રેસ કરવામાં જેઓએ પોતાના જીવન ધરવી દીધા છે એ જીવનને બહાર લાવવાનો આ શુભ પ્રયાસ છે હો આજે સદગુરુ મહોત્સવ દ્વારા એ અને ખરેખર જે પરંપરાના આશ્રિતો પોતાના વડીલોના સિદ્ધાંતો જીવનના આદર્શને ભૂલી જાય બીજે માર્ગ ચડે છે ત્યારે ચાર પાંચ દિવસ પહેલાં અમારા મોહન સ્વામી ગુરુ દેવકેશર સ્વામી પાસે બેઠેલા છે જે વાત નીકળી નંદકિશોરદાસ સ્વામીની મને કે મારે ઘણીવાર મળવાનું થયું સુરતના કોઠારી હતા મુંબઈના કોઠારી હતા વડતાલમાં કોઠારી તરીકે હતા પણ એનું જીવન એકદમ સાધુધામય હતું બહુ પવિત્ર નિર્દોષ સંત હતા કે પણ ત્યારે આમ તો બે વસ્તુ શબ્દ તમને કહું એક પ્રતિભા અને એક અવતરણ પ્રતિભા એટલે પોતાના વ્યક્તિત્વને જેને પૂર્ણ ખીલવી નાખ્યું છે પ્રતિભા બને પણ પોતાના વ્યક્તિત્વને જેને શૂન્ય કરી નાખ્યું છે એને ભગવાનનું અવતરણ થાય માટે અવતરણ વ્યક્તિત્વ કહેવાય ત્યારે આવા મોટા મોટા સંત પોતાના જીવનના વ્યક્તિત્વને ભગવાનના ચરણોમાં સત્સંગ માટે શૂન્ય કર્યું ત્યારે મહારાજનું એમાં અવતરણ થયું હોય ને ત્યારે એમાં રહીને મહારાજ દિવ્ય કાર્યો કરાવતા ચોક્કસ કાર્યો કરાવતા હોય હમણાં અમારા ઘનશ્યામ સ્વામી કથા કરતા હતા મહારાજનો કેટલો કેફ એના હૃદયમાં હું વર્ષોથી જોઉં છું કે હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની ઉપાસનાની જે દ્રઢતા અને ટકોર જે આવે છે એનો કે ફેવા કરે છે અને વડતાળ પ્રત્યેની નિષ્ઠા છે ને અને એની પણ એક સાધુતાપૂર્ણ જીવન ઉત્સાહ ને ધગસ છે લોકમાં કે પુરુષ પ્રયત્નનો કોઈ પર્યાય નથી તેનો જબરજસ્ત પુરુષ પ્રયત્ન છે હજારો ઘેરે હરિભક્તોને ઘેરે પધરામણી કરીને ઠાકોરજી પધરાવ્યા છે કેટલા દેશ ખૂંદાય છે ત્યારે આજે આવડું મોટું વ્યક્તિત્વ આમ તો કોઈ એમ કે સંત છે એ ક્યારેય મૃત્યુ નથી પામતા વ્યક્તિ મટીને સમષ્ટિ થાય છે ત્યારે અમારા સદગુરુ નંદકિશોરદાસ સ્વામી એ ગયા નથી એ વ્યક્તિ મટીને આવા દિવ્ય ધામના કણકણમાં વ્યાપ્ત બની અને સમષ્ટિ બન્યા છે અને હું તો એમ કે વડતાલના પાયામાં વડતાલના મંદિરના આ ધરતીના કણે કણમાં એ વ્યાપ્ત છે ને ત્યાંથી પ્રોગ્રેસ કરી અને આજે આપણા મહોત્સવમાં અમારા ચેરમેનને પ્રેરણા કરી છે ત્યારે ઉજાગર કરવા માટે સ્વામીના જીવનનો આદર્શ અને કાર્યને બહાર લાવવા માટે આ ઉત્સવ કરી રહ્યા છે અને સ્વામી કહેતા હતા આપણને જે મળ્યું છે હું તમને ખાલી એક શબ્દ જ બોલવા માટે અધિકાર આપીશ એક આખો આખો શબ્દ અને ખાલી એક અક્ષર બોલવાનો તમારે સૌથી મોટા ભગવાન કોણ સૌથી શ્રેષ્ઠ ધામ કયું સૌથી મોટો મંત્ર કયો સૌથી મોટા સંત ક્યાં સૌથી મોટો આચાર્ય કોણ તમારા માટે કહું તો સૌથી મોટું શરીર કયું સારું સૌથી હારી પત્ની કે ને હરથી હારો દીકરો કયો દેશ કયો આ બધા માટે એક ખાલી અક્ષર બોલવાનો હો સૌથી મોટો ભગવાન કયો સૌથી મોટું ધામ કયો સૌથી મોટો આચાર્ય કયો સૌથી મોટા સાધુ ક્યાં બોલો બોલોજી હવે એક શબ્દ ખાલી બોલવાનો નથી કોઈ ખાલી બોલવું બોલો આપણને મેળ્યા તે સૌથી મોટા ભગવાન ક્યાં ગમે એવડાવવા પણ આપણને ન મળ્યા હોય તો આપણું કનેક્શન એન્જિન ગમે એવું હોય પણ ડબ્બાનો કનેક્શન ન લાગે તો ત્યારે આપણે બધી બાબતમાં શ્રેષ્ઠતાને પામેલા સૌથી મોટો ભગવાન આપણને મળ્યો છે સૌથી મોટો મંત્ર આપણને મળ્યો છે સૌથી મોટો આચાર્ય પદ ઉપર રહેલા રાકશ પ્રસાદી આપણને મળ્યા છે અને આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય આજે સ્વામીના સંપ્રદાયનો પર્યાય એટલે વડતાલ છે આજે સ્વામીના સંપ્રદાય વડતાલ નામથી ઓળખાય છે જ્યાં જઈએ ત્યાં તમે ક્યાં નાખ વડતાલના ત્યારે એ વડતાલ ધામ એના આપણે આશ્રિત છે ત્યાં આપણે રહી શકીએ છીએ બાકી ઘણું છે પણ એની પાસે વડતાલ ક્યાં એની પાસે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ક્યાં એની પાસે આ મંત્ર મંત્ર મેળ્યો તો પણ બગાડી નાખ્યો પાછો શાસ્ત્ર એનો એ મેળ્યા હતા બગાડી બગાડીને વાપરે બોલો અને સરસ મજાનું દૂધ હોય એમાં કાળી ભૂકી નાખીને ડખોળી પછી પીએલું એનું નામ ક્યુ કહે ત્યારે ઘણીમાં ડખોળી નાખે છે ત્યારે આ એક એક સાધુના હૃદયમાં જે મહારાજની નિષ્ઠા છે વડતાળ પ્રત્યેની નિષ્ઠા છે આચાર્ય પ્રત્યેની નિષ્ઠા છે અને આ સંતોએ જે પાયા ધર્ભા છે એટલું જ કે દ્રષ્ટાંત મારે આ છે આમ તો આપણને જે મળ્યું છે ને કેટલા પ્રયાસ પછી મળ્યું છે અરે આ મહારાજના અવતરણ પાછળ ભગવાનના માત પિતા ધર્મદેવ અને ભક્તિ માતાએ કેટલું સહન કર્યું કેટલી સાધનાઓ કરી નંદ સંતો આચાર્ય પરંપરા કેટલો પ્રયાસ કર્યો ને ત્યારે આપણે ઉજાસમાં અહીંયા બેઠા છીએ આજે હો એક ત્રીસેક વર્ષનો અબજોપતિ શેઠીયો એનો બહુ નાનકડો અઢી વર્ષનો એક દીકરો અચાનક શેઠિયાને કેન્સર લાગુ પડ્યું મૃત્યુ પથારીએ અબજોની મિલકતનું શું કરવું છેવટે એને પંચ બોલાવ્યું અને પંચને પંચનામું કર્યું કે આ મારી અબજોની મિલકત હતો તો વાણિયાભાઈ લોકભાઈ કે ને વાણિયા કાણિયાને વણિક બુદ્ધિ વાપરી કે મારા આટલો મારો અબજોનો વારસો છે પણ મારો દીકરો હાથ કમાણીનો એક રૂપિયો લઈને આવે ત્યારે અબજોની મિલકત તમે એને સોંપી દેજો આવું વ્હીલ કરી અને એ શેઠીઓ તો મૃત્યુ પામ્યો સમયાંતરે એ નાનો બાળક યુવાન થયો ક્યાંક ચર્ચામાં કોઈએ મેણું તું આ ઘરનો માલિક પેઢીનો માલિક કે પંચ હવે તો વ્યવહાર હાથમાં યુવાન થયો છેવટે પેલા યુવાને એ પંચ પાસે જઈને પોતાના મિલકતને વ્યવહારની માગણી મૂકી પેલા પંચે એના બાપે જે કાગળ વિલ કર્યું હતું એ બધા એક બોલ વાંચામાં કે હાથ કમાણીનો એક રૂપિયો લાવે ત્યારે આ સમસ્ત મિલકત મારા પુત્રને ફલાણાને સોંપી દેવી બોલો શેઠિયાનો છોકરો કે હવે એક રૂપિયો લાવવામાં શું મોટી વાત છે હમણાં આવો પણ હાથ કમાણીનો લાવવાનો હવે આ નગર શેઠનો દીકરો કોઈથી એણે હથોડી પકડી ન હોય ઉઘાડે પગે ચાલ્યો પણ ન હોય ગયો કમાણી કરવા જાય કે મને કમાણીએ મજૂરીએ તો કે તમે નગર શેઠના દીકરા તમને થોડો રખાય મહિનો ફેરો પણ કે મજૂરીનો પણ છેવટે એક લોહારની દુકાને પહોંચ્યો ત્યાં લોઢા ઘડાતા છે ઘણ મરાતા છે ત્યાં જ કીધું મને કે મજૂરી તો કે મારે જરૂર નથી છતાં તમારો આગ્રહ હોય તો હું આપું વીસ ગણ મારો તો એક નયો પૈસો આપું તો આને રૂપિયો ભેળો કરો તો કરવું શું હા પાડી ઘણ લીધો હવે કોઈ દી એના બાપની ઘરે હથોડી ઉપાડી નહોતી ને આવે દસ એરિયો ઘણ હાથમાં આવ્યો એક બે ત્રણ ચાર વીસ ગણ મારે ફરફોલા પડી ગયા અને ભોં ભેગો પડી ગયો અને એક નયો પૈસો હાથમાં આવ્યો લીધો પૈસો હાથમાં જઈને તેજુરી મૂકીને ત્રણ મહિના આરામ કર્યો પાછો ઉબડો પાછો વીસ ગણ મારી આવ્યો એમ પાછો પૈસો લઈ એમ પાછો આરામ કર્યો એમ કરી કરીને ત્રણ વર્ષે રૂપિયો ભેળો થયો અને એ રૂપિયો લઈને પંચ પાસે જઈને કહેવાય પંચવાળા બરાબર તકેદારી રાખતા હતા ક્યાંથી લાવે છે શું કરે છે રૂપિયો આપ્યો અબજોની મિલકત આ યુવાનના હાથમાં આવી પણ મારે હવે એ કહેવાનું છે અબજોની મિલકત આવી પણ હવે એને ભાન થઈ ગયું હતું કે અમારા નંદકિશોર સ્વામી વગેરે સંતોએ આ કેમ બેઠું કર્યું છે ભાનથી એમ એને હવે એ અબજો રૂપિયામાં કરોડ કરોડ દેખાતા હતા કરોડમાં લાખ લાખ દેખાતા હતા લાખ લાખમાં હજાર દેખાતા હજારમાં સો સો દેખાતા સોમાં એક એક રૂપિયો દેખાતો હતો અને એક એક રૂપિયામાં એને નયો પૈસો દેખાતો નયા પૈસામાં અશોક ચક્રનો જ દેખાતો વીસ વીસ ઘણ દેખાતા હતા એને એક પણ પૈસો બગાડ્યા નહીં કારણ કે ખબર છે કે આ મિલકત મારા બાપાએ આ મેં જેમ વીસ ગણ મારી નયો પૈસો ઊભો કર્યો છે એમ મારા બાપાએ ઊભું કર્યું છે આ સદગુરુ વંદના એટલા માટે કે એના એવા મહાપુરુષોના આદર્શ જીવન અને એના કાર્યો એનો પરિશ્રમ એની ભક્તિ બહાર આવે તો નવી પેઢીને ખ્યાલ આવે કે આપણને રેડી પણ જે મેળવ્યું છે એના પાયામાં કોણ ધરબાઈ ગયા છે આજે એને ઉજાગર કરવાનો આ મહા મહોત્સવ છે આપણા માટે એક તો કાર્તિકી સમયો મહારાજે ચાલુ કરેલો છે અને એમાંય મહારાજની પરંપરાના દિવ્ય સંતો બહુ આ સંતોના દિલમાં જે મહારાજના સિદ્ધાંતો વણાયેલા છે મહારાજ એક સૂત્ર એ પરોક્ષમાં જે પ્રતીતિ છે એ પ્રગટમાં આવે તો કલ્યાણનો મુદ્દો કેટ કેટલા આયોજનોમાં મંડળધારી સદગુરુ વડીલોની પૂજા વંદના રાખી છે મોટે ભાગે મર્યા પછી તમારા લોકમાં હાંડો હાંડો પાણી રેડતા હોય અને મર્યા પછી મોટા મોટા સ્મૃતિ મહોત્સવ કરતા પણ હયાતીમાં જે પૂજ્ય ભાવ ઊભો થવો અને તમે જો જીવંત જ્યોત છે એ જ આપણી જ્યોત જલાવે છે ઠરી ગયેલી જ્યોતના ચિત્તર કે રાખ પછી જ્યોત જલાવી શકતા નથી બીજા અમારે યુવાન વેદાંતાચાર્ય એવા શાસ્ત્રીઓ બહુ મોટી પ્રોગ્રેસની જરૂર છે આજે આજે અમારા ભણેલા સંતો ગોલ્ડ મેડાલિસ્ટ થાય તો સરકારે એને ગોલ્ડ મેડાલિસ્ટ કરે પણ સંપ્રદાય થકી એને પ્રોત્સાહન શું પણ આવા મહોત્સવના સ્ટેજ ઉપર આવા પદ ઉપર રહેલા સંતો એ યુવાન સંતોને પ્રોગ્રેસ કરવા માટે પ્રોત્સાહન કરવા માટે આ સ્ટેજ ઉપરથી આચાર્ય મહારાજ જેવા આચાર્યને હસ્તે જ્યારે એને બિરદાવતા હોય ત્યારે એના દિલમાં એમ કંઈ હોંશ તો આવે ત્યારે આ સ્ટેજ ઉપર તો કંઈક ભક્તિશીલ જ્ઞાનશીલ અને સંપ્રદાયના એક વિકાસના દિવ્ય કાર્યો જ્યારે પ્રગટાવી રહ્યા છે ત્યારે બહુ હૃદયમાં આનંદ થાય છે આ વડતાલમાં રહીને તો મહારાજે આ બધાએ સિદ્ધાંતોની સ્થાપનાઓ તો કરી પણ કેટ કેટલા મૂલ્ય પોતાના જીવનથી અવ્યક્ત આપ્યા છે મહારાજ એક વાર છે જે મંદિરનું બાંધકામ ચાલતું હોય છે રમણા સુધી પહોંચ્યા હતા મહારાજ બેસવાનો ભાવ દેખ્યો એટલે સંત દોડી અને આસન નાખ્યું મહારાજે પગથી આસન ઠેલી દીધું બધા મહારાજ બોલ્યા મહારાજ કે અહીંયા આસન ઉપર બેસવાનું હોય તો કંઈક સંતોની ચરણ રસ છે તો આળોટવાનું હોય એમ કહીને મારા નીચે બેસી જાય બોલો આ મહારાજનું વ્યક્તિત્વ શું બતાવે છે મહિમાશીલતા મારા ઠાકોર જમાડી મંદિરની પાછલા ભાગમાં ચાદરી ઉપર બેઠેલા એ વખતે રત્નો કણિયો કડીયો મહારાજ પાસે બેઠેલા મહારાજ ખાલી પિત્તાંબર ઉઘાડે શરીરે ચાદરી ઉપર બેઠા મુખવા જમતા હતા ત્યારે રત્નો કડીયો સેજે બોલ્યો મહારાજ આ અક્ષરધામમાં ભગવાન અત્યારે શું કરતા હે છે આવો પ્રશ્ન એને પૂછ્યો અક્ષરધામમાં ભગવાન અત્યારે શું કરતા હે છે મહારાજ હસતા હસતા બોલ્યા મહારાજ કે રત્ના એ ભગવાન ઠાકોર જમા લીધા છે અને એક પિત્તાંબર પહેર્યું છે ઉઘાડું શરીર છે અને ચાદડી પર બેઠા છે અને મુખવાસ ખાય છે મહારાજ આયનું નથી પૂછતો તમારું હું તો અક્ષરધામમાં ભગવાન હું કરે એ પૂછું છું પછી મહારાજ પરિવાર એ પાછું ઠાકોર જમા લીધા છે ચાદડી પર બેઠા છે પિત્તાંબર પહેર્યું છે અને મુખવાસ ખાય છે વળી ભાઈ મહારાજ આ નથી પૂછતો નાનું કઉ છું મહારાજે પુનઃ એને સમાધિ કરાવીને એ સ્વરૂપને આ સ્વરૂપે એક દર્શન કર્યું ત્યારે હૃદયમાં હા પડી કે આયા જે છે એ જ ત્યાં છે ને ત્યાં જે છે એ જ આયા છે બોલો અરે આ જોબન પગીની મેળી જો ને એક લૂંટારો કેટલો ફાવી ગયો પ્રગટ પુરુષો તમને વશ કરી લીધા મહારાજ એની મેળીએ વિરાજમાન કાઠિયો સંતો વિરાજમાન હશે અચાનક મહારાજ કે જોબન હવે અમે અમારી ઘેરે જઈએ તો ભાઈ સખા ભક્તિ મહારાજ ભેણું હમણું તો ઘર હોય પણ વાળી ઘર ભગવાનને ઘર હોય મહારાજ કે તમારા બધાને ઘર હોય તો મારે ઘર હોય જ ને મહારાજ કહો કે તમારા ઘર તો બતાવો જમવા તો આવીએ મહારાજ કે સુરા મારું ઘર તારે જોવું છે હા મહારાજ બતાવો મહારાજ કે હાલો મહારાજ બેઠા ત્યાં ચાલતા ત્યાં કાઠી જોબન પગી સાથે ચાલ્યા જ્ઞાન બાગમાં ગયા અને આમલા નીચે સો દોઢસો જેટલા સંતો કીર્તન ભક્તિ કરતા હશે મહારાજ ત્યાં આવ્યા બે સંતો ઊભા થઈને મહારાજ માટે આસન નાખ્યું મહારાજ કે ત્યાં નહીં સંતોની વચ્ચે આસન નાખો અને વચ્ચે આસન નાખીને મહારાજ ત્યાં બેઠા કીર્તન ઊભું પૂરું થયું મહારાજ ઊભા ત્યાં મહારાજે કાઠ્યો જોબ આ અમારું ઘર આ પરમહંશોની વચ્ચે કાયમ અમારું ઘર છે બોલો અને આ વડતાલમાં તો કેટલા સંતો વર્ષોથી રહે છે પાંચસો પાંચસો સંતો અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વડતાલ અમે છ વર્ષ ભણ્યા ત્યારે સાડા ચારસો સંતોનું રસોડું થતું પણ એ વખતે શોર્ટેજ એટલી કે એવડું દાળનું તપેલું હોય ઉપરથી જોઈએ તળિયું દેખાતું કે અને મણમણની રોટલી અમારા ભાગમાં આવતી છાણા થાપવા એ યુવાન સંતો ભણનારા છાણા થાપતા પણ એક એક છાણા થાપતી વખતે યાદ રહેતું કે આ મારું છાણું થાપેલું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ નો થાળ થશે એમાં અગ્નિ પ્રગટાવવામાં અમારું છાણું વપરાશે અને છાણામાં અમે કલા પૂરતા અમારા છાણા લોકો જોવા આવતા જો સંતોના છાપેલા છાણા કારણ કે એમાં ભક્તિ ભરાતી હો ત્યારે આ દિવ્ય મહામહોત્સવ આજે અમારા સદ્ગુરુ નંદકિશોરદાસ સ્વામીના બત્રીસ વર્ષ થાય તેત્રીસમા વર્ષમાં અમારા ઘનશ્યામ પ્રકાશ સ્વામીના હૃદયમાં ગુરુ પ્રત્યેની ભક્તિ અને આ સ્થાન પ્રત્યેની નિષ્ઠા અને સાથે આ કાર્તિકી સમયે એવું કોલોભસન કહ્યું ત્યારે એના માટે કેટ કેટલા ઉત્સવો એમાં સત્સંગ જીવનની કથા આશ્ચર્ય તો એ છે આવડા મોટા વડતાલનો આવડો મોટો વ્યવહાર હોય મને લાગે ક્યાંક કોઈક નાનો સાધુ સમયા ઉત્સવ કરતા હશે એની હાજરી હોય હોય ને આય સંતોને ખબર ને કેટલી નિષ્ઠા ધરવી છે અમારા ત્રણસો ચારસો સંતોની શિબિર હોય તો એના સાધુ રસોડું કરે જ્યાં જ્યાં સમયા ઉત્સવ હોય ત્યાં ઠાકોરું રસોડું સાંધુ જ કરતા મેં કીધું આ આટલી બધી નિષ્ઠા કેવી રીતે ધરવી હશે કે સંતો થાકતા જ નથી આટલી બધી સાધુતા સાથે છતાં આવડો મોટો વ્યવહાર હોય છતાં આવડા મોટા સમયમાં પોતે કથા કરી શકે છે સારી વાત છે આ બધું માઇન્ડ ખોપરું ઠેકાડે એવું કઠણ તો પણ થાય છતાં કેટલી નિરાળી સરસ કથા કરી શકે છે આપણો સંપ્રદાયની મુખ્ય સમૃદ્ધિ જ આ છે કે આવા એકાંતિક ધર્મ જ્ઞાન વૈરેક ભક્તિયુક્ત એકાંતિક સંતો હજી આ સંપ્રદાયમાં પરંપરામાં છે અને એ પરંપરામાં આપણા માટે છે છે ને છે છેલ્લે એક નાનકડી દ્રષ્ટાંત આપણે પૂરું કરું આમ તો એક રાજા હતો એના ઉપર બીજો રાજા ચડી આવ્યો અને ઓલો રાજા જીતી ગયો આને જેલમાં નાખ્યો પણ એની જુવાન બે દીકરીઓ રાજકુમારીઓ હતો એ પોતાના જીવ બચાવવા માટે ચારિત્ર બચાવવા માટે ભાગી છૂટી અને ભાગતી વખતે બીજું કંઈ હાથમાં ન આવ્યું પણ રજવાડાની એક ગોદડી હતી હાથમાં ગઈ અને ગોદડી લઈને ભાગી પછી તો હવે નિરાધાર ગમે ત્યાં રજળે ગમે ત્યાં ધર્મશાળામાં પડી રહે ભીખ માગીને ખાય એમ ભટકતા ભટકતા છ મહિના વીતા શાળાની રાત્રિ છે ઠંડી છે એટલે ગોદડી પાથરવા માટે અડધી ઓઢવા માટે આમ ઝાપટી અને ગોદરી જેવી ઝાપટી અને રજવાડાની ગોદડી ભાઈ હીરામ માણે અંદર સીવીને જ્યાં ઝાપટી તો હળેલી જૂની ગોદરી તૂટીને એમાંથી રત્નો ખરી પડ્યા હવા હવા અબજના એક એક રત્નો ખરી પડ્યા અત્યાર સુધી એ ગોદરી ખંભે નાખીને ભીખ માગીને ભટકતી બે કન્યા પણ એને ક્યાં ખબર હતી આ રજવાડાની ગોદડીમાં અબજોના મોતીઓ ભરેલા છે અને ગોદરી ખંભે હોવા છતાં ભીખ માગી પડતી હતી સમજી ગયા ભક્તો તમે આપણે આ સ્વામીના સંપ્રદાયની આ દિવ્ય ગોદડીમાં તો અનમૂલા અનંત મોતીઓ ભર્યા છે હવે કોઈથી ભીખ માગવા જવાનું હે શ્રીજી મહારાજે ધરવી ધરવીને ભેર્યા છે મોતીઓ પરંપરાના આપણી ઉપાસના મંત્રો આપણા વચનામૃતો આપણા સ્થાનો આપણા ઉત્સવોની પરંપરા કોઈ વસ્તુની ખોટ નથી આજે અમારા પુરાણી સ્વામી પ્રેમપ્રકાશ સ્વામી કહેતા એ જ્યાં સિંચોડો ફરતો હોય ને ત્યાં જઈએ ને તો તાજો ગોળ ખાવા મળે શેડી ખાવા મળે તાજો રસ પીવા મળે અને બપોરનું ભાત આવ્યું હોય તો જમવા પણ મળે પણ જ્યાં સિંચોડા ફરી ગયા છ મહિના વ્યાઈ ગયા હોય ત્યાં જાય તો કૂતરા થાળા ચાટી ગયા હોય રાખ ઉડતી હોય આંખમાં પડે આંધળા હતા શું મળે ત્યાં ત્યારે સ્વામિનારાયણના દરબારમાં સિંચોડા ફરજ કલ્યાણના હો આજે તમે જુઓ તો ખરા અરે અમે રોડ ઉપર નીકળીએ ને તો એટલે પોલીસની ગાય સ્વામીજી ઉભા રહ્યો પણ શું છે તો કે લાડવી આપો ને અરે ટોલ ટેક્સ વાળા ટોલ ટેક્સ લેતા નથી લાડવી આપી દો ને કે બોલે એના દિલમાં એમ છે મારા સ્વામિનારાયણ પાસે ત્યારે દુનિયા તો આપણા સ્વામિનારાયણ દ્રષ્ટિએ ઉપાસના મંત્ર કે સંપત્તિમાં આજે ભિખારી છે ભિખારી હો એટલે સ્વામિનારાયણ સંપ્રદાય તમામ પાસાઓમાં આજે ગર્ભસ્ત્રીમંત ખાલી ભૌતિકતા નથી કહેતા પણ આધ્યાત્મિક સમૃદ્ધિ એટલી જ છે આપણો વિશિષ્ટતા મત હોય પછી આપણો ભક્તિ માર્ગો હોય તમામ વસ્તુ શિરમોળ છે પણ એનો જોઈએ આપણામાં કેફ અને એનું જોઈએ ગૌરવ અને જોઈએ એની નિષ્ઠા બહુ આનંદ થયો આજે આ સ્વામીની કથા સાંભળીને તો બહુ આનંદ થયો એટલો બધો કેફ જના હૃદયમાંથી નીકળે છે ને ગુણાતીતાનંદ સામે શબ્દો યાદ આવી ગયા મારી વાતો તો ફિરંગીની ની તોપુ જેવી છે ભાઈ ત્યારે આપણી સ્વામિનારાયણની જોક છે હો હજારો નહીં લાખો યુગો પર્યંત આ સંપ્રદાયના આ આચાર્ય આપણા વડતાલ જેવા સ્થાનો અને આ સંતો પ્રવર્તતા રહીએ એવી હરિકૃષ્ણ મહારાજના લક્ષ્મીરાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીને વિરામ લેશું બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવ